દબાવી દબાવીને સામાન ગોઠવવામાં આવે છે. શું કરો છો? સામાન મૂકવું, કાઢવામાં તકલીફ, ગોઠવવામાં તકલીફ, એટલો સામાન છે આ વખતે અમારી પાસે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 10:15 અને હવે અહીંથી માથેરાન જઈએ છીએ અમે ચેકઆઉટ કરીને. રસ્તામાં જોઈએ, પહેલાં ભૂખ લાગી ગઈ છે, ચા નાસ્તો કરીશું. અને પ્રોગ્રામ તો ખંડાલા રોકાવા માટેનો કાંઈ સ્પેશિયલ હતો જ નહીં અમારે. આ તો ઇમેજિકા જતા હતા અને હોટલ બધી ત્યાં નજીકમાં બહુ મોંઘી હતી એટલે ખંડાલા રોકાઈ ગયા હતા. અને હવે અહીંથી પ્લાન જે માથેરાનનો, એ સૌથી પહેલી પ્રાયોરિટી હતી. પછી બીજી હતી અમારે પંચકીની. ટાઈમ ઓછો છે કેમ કે 16 તારીખે આને પાછું રિટર્ન થવું છે, નકર 2 દિવસ માથેરાનનો પ્લાન હતો. એટલે હવે જોઈએ કેટલો ટાઈમ રહી શકી છે, શું શું એક્સપ્લોર કરી શકી છે. નાસ્તો કરવા માટે લઈ જાય છે આપણે એક જગ્યાએ. આમાં ભાઈ તારે કઈ વખાણ કરવો હોય તો કહી દેજે વિડીયોમાં. ડિઝાઇનર શર્ટ માટે આનંદ છાતા આજે ડિઝાઇનર શર્ટ કર્યો છે, એમ્બ્રોઇડરી વાળો. અહીંયા 3 છે ફ્લાવર ડિઝાઇનર, હેન્ડમેડ એમ્બ્રોઇડરી, એના જેવું કરો, હેન્ડમેડ એવું બધું છે. એટલે લગ્ન પછી આટલો ફેર પડે. લિનન કોટનનો શર્ટ છે. હવે અહીંયા જોઈએ ભાઈ કીએ કે અહીંયા નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને હવે અહીંથી અમે જઈશું સીધા માથેરાન. આ તમે કીધું ને, આ મેં ભર્યું છે લાગતું નથી કોઈને, બધાને ખબર છે તું આ કરે એમ છો. આવો મહેનતી છે એમ કહેવાનું કે આ બધું. પ્રોસીડ ટુ ધ રૂટ. ના, ઓલરેડી લીધેલો બાલી ગયા ત્યારે. ડોમિનોઝ બધું આપણે મુંબઈમાં જવું પડશે. કૈલાસ પર્વત નું નામ છે ભાઈ, ઈ છે સ્ટારબક્સ નું બધું છે ભાઈ. ઈડલી આવી છે એકદમ સોફ્ટ ને મસ્ત છે ને, સોફ્ટ સોફ્ટ એકદમ ફ્રેશ એવી લઈ ગયો મસ્ત. મસાલા ઢોસા આવી ગયા છે, વડાપાઉં આવી ગયું છે. આમ મોડું દેખાતું તમારું વડાપાઉં અને છોલે ભટુરા આવે છે. હવે એ અનંત ઊભો છે કે હું લેતો આવું. બે છોકરાઓની મેગી આવી ગઈ છે. શું ભાઈ બનવું? વાઘ બકરી ની ચા લઈ આવે એટલે જોઈ કેવી છે. એક કામ તું કરી આવ, ગોળા વાળો હતો એ તો ઉગણ મેં અત્યારે ગોટે જણાવે છે. માથેરાન ની હિલ અઘરી જો.
પાણી સુધી ટ્રેન આવે અમારે અહીંયા ડકો થઈ ગયો છે. નીચે પાર્કિંગ જોવો તમે, આ બાજુ આ બાજુ, પણ ગાર પાર્ક કરીને ઉપર રિસોર્ટ માં જવાનું છે. યહાં પે ચલતે હૈ. એન્ટ્રી પાસ તો તને આપ્યું, ઈજ મેં આપ્યું. પાછળ ઘોડા ઉપર આવે છે, ચાલી શકી છે આપડે તો. એની માટે આવી હેન્ડ ટ્રોલી જેવામાં બેસી જવાનું સામાન લઈને, બાકી ઘોડા. માથેરાન થી 1 કલાક નો રસ્તો છે, એટલે અહીંયા વોક કરીને કોઈ જઈ જ નથી શકતું. કાં ઘોડો લેવો પડે અથવા તો આવી રીતે આપણને લઈ જાય. હું પહેલી વાર બેઠું, મને બીક લાગતી હતી પહેલા. જો આવી રીતે બધા પાછળ આવે છે, પાછળ અનન્યા છે. યસ, વાઇડ એંગલ ચાલુ. આનંદભાઈ, તમારો તમારો બ્લેક ઘોડો, મારો વ્હાઈટ ઘોડો, બ્લેક એન્ડ વ્હાઈટ છે આજ તો. તમે કપડા વ્હાઈટ પહેર્યા છે, મેં કપડા બ્લેક પહેર્યા છે. આજે માથેરાનની મોજ. અમે બે અત્યારે ઘોડા ઉપર છીએ અને મેડમ બને રાઈડ કરવાનું છે. મેડમ રિક્ષા ઉપર જે પડી, જે મેન ટુ મેન ઓલા હાથ ગાડી, હાથ ગાડી જે છે એમાં ગયા છે. સનસેટ પોઈન્ટ ઉપર જ છે જે આપણે ઈ લોકેશન ઉપર જાય છે, અને ત્યાં જ હોટલ છે અમારી. ફૂલ એડવેન્ચર વાળી આ જર્ની રહેવાની છે અમારી. દેખો, હાય અનન્યા. અમને એવું તો થાય તો છે કે અમારું વજન કોઈ ખચકે છે, અમને દુઃખ થાય છે. અમે પહેલાં કીધું કે અમે ચાલીને વયા જાય, અમે ચાલી શકીએ છીએ, ખાલી સામાન લઈ જાઓ. એ લોકો એના પડી કે 1 કલાકનો રસ્તો છે, તમે એટલું ચાલી નહીં શકો, ના જંગલની વચ્ચે છે. હવે રિઝોર્ટ બુક કરતા પહેલાં તો અમને એટલો ખ્યાલ નહોતો કે આવું છે, એટલે સામાન અમારી પાસે છે ને આનંદ ઘોડામાં જાય છે. હેલો, ખાના ખાકે જાના. આવરિયા એગેન્સ્ટ ગેમ. આને આગળ ઘોડા માં જાય છે. આનંદભાઈ, કેવો એક્સપિરિયન્સ લાગેલા ઘોડા ઉપર બેહીને? ફૂલી એડવેન્ચર. લગ્ન માં નહોતા બેઠા એટલે અત્યારે બેહી લીધું. અત્યારે બેસી લીધું એમ ને. પણ આવે છે મજા. પેલા એમ થતું હતું કે ભાઈ આટલી કલાક આમાં કેમ માથે બેહું. અમારી છે હોટેલ બહુ દૂર, પણ બેસી ગયા છીએ ફાઇનલી. બોલો, કયો નારો છે? બીબી ગઈ ભાળ મેં, હમ ચલે પહાડ પે. આપકા નામ બતાવો. મેરા નામ ચંદ્રુ. ચંદ્રુ, કિતના સાલ છો આપ? અભી 12 સાલ હો ગયા મેરે તો. અચ્છા, યે કિતના સાલ સે ઉપર વો પ્લાસ્ટિક વગેરા ગાડી લેને કે લેકે જાને કો મના કિયા હૈ? પહેલે સે ગાડી નહીં જાતી ઇધર. અચ્છા, તો ઈ સારું કહેવાય.
કયા એ બધું પ્રકૃતિનું ધ્યાન રાખવામાં આવે છે. ગાડી છે ને નીચે પાર્કિંગમાં મૂકી દેવાની, અને તમારે ચાલીને જવું હોય, ઈ રિક્ષામાં જવું હોય, ઘોડામાં જવું હોય, કાર ગાડીમાં જવું હોય, એ રીતના ઉપર તમારે જવાનું. હિલ ઉપર બધી હોટલો છે, રસ્તો એ એડવેન્ચરવાળો હતો, આખો બહુ જબરી હિલ છે, સંભાળીને જવું પડે, પણ આ ફીલ છે, આ મજા છે અહીંયા. વાહ, આ છે અહીંની બજાર માર્કેટ, અને બેસ્ટ પાર્ટ કહું ને, આજે ઇલેક્શન છે અહીં આ જગ્યા, એટલે ઘણી બધી જગ્યાઓ ઘણી બધી વસ્તુઓ બંધ થઈ છે. પાંવ નીકળ ગયા, સ્ટેશન આ ગયા તો રુક ગયા ઘોડા. ચલો વો સ્ટેશન આ ગયા કે વો બ્લેક વાલી ઇસકી ગર્લફ્રેન્ડ થી ઇસલિયે રુક ગયા. અમારી હોટલ જેટલી છેલ્લે હતી લાસ્ટમાં, અહીંયા જો કોઈ માણાય નથી ફરકતું, ખાલી આ બેના ચાલવાનો અવાજ આવે, ફીલ કરો જો તમે, મજા આવી જાય. એવી પાંચ મિનિટ અહીંયા બોર્ડ લખ્યું, એલેક્ઝાન્ડર, 5 મિનિટ માટે હોટલ. હોટલનું નામ અમારે છે એલેક્ઝાન્ડર. આ ગયા વ્યવસ્થા જોવો તમે, સ્પેશિયલ એ લોકોએ નીચે અહીંયા ઉતારવા માટે આ બનાવેલું છે કે અહીંથી આમ ડાયરેક્ટ ટપીને ઉતરી જવાનું. આ તમારા એ બુક કર્યું છે. હવે અહીં સુધી પોઈચાજી માંડ મને અંદર તો હાલો, તો હવાર જ પાડવાની છે. હવે હાલો, તારે ઉતરવાનું. ઉપર જો આખી જારી બાંધી છે, નીચે ટેન્ટ છે, ટૂંકમાં એડવેન્ચર એક્ટિવિટીઝ અહીંયા થઈ શકે. આ એમનું રેસ્ટોરન્ટ છે, બુફે લાગેલું છે, જોઈશું શું જમવામાં છે. ભજીયા, શ્રીખંડ મસૂરની સબ્જી છે એ સારી છે, બાકી ભેગી ઓલી વટાણા અને કોબી ને બધું નાખ્યું છે જરાય ન ભાવી. એટલે બહાર નીકળી ને આવી જગ્યાએ આવી એટલે થોડુંક તો અપેક્ષા એટલી બધી નહીં રાખવાની. દાળ સારી છે, રોટલી આ ચાખી લો, ભાવે છે તમને? ઓહો,
પવન તો જો ટેન્ટ ઉડી ગયા બધાય. ઓલમોસ્ટ ટેન્ટ ઉડવા માંડ્યા છે. અને જો તમે જ્યાં જોશો ત્યાં મંકી વાંદરા જોવા મળશે આસપાસ ત્યાં એરિયા ઉપર. જો આ રૂમ ની અંદર આવીએ એટલે આ રીતનો રૂમ છે. અવાજ આવે છે ઉપર વાંદરા ઠેકડા મારે છે. અને પવન બહુ ચાલતો હતો ને તો હોટલ વાળા ભાઈએ જ કીધું કે તમે અંદર બેસો અત્યારે ટેન્ટે ઉડતા હતા એટલે ધૂળું બહુ ઉડે. વરસાદ આવવાનો પૂરેપૂરો માહોલ છે. શું અરે હોટલ કેટલે દૂર મૂકીને આવ્યા છે. હોટલ નહીં સોરી કાર. અમે ગૂગલ મેપમાં જોયું હતું ને તો એમાં કાર બતાવતો એલેક્ઝાન્ડર સુધીનો રસ્તો. તો અમે એક વાર ઉપર ઢાળ ચડ્યા સાવ ડુંગરની ઉપર અને બધા રસ્તા વળાંક વાળા ફૂલ ઢાળ વાળા. પછી ઉપર પહોંચી તો ગયા પછી અમે કાર પાર્ક ત્યાંથી પાછા નીચે આવી ગયા કે ના ના અહીંયા થોડી નહીં. પછી પાછો એલેક્ઝાન્ડર ફોન કર્યો કે ના એ કાર પાર્કિંગમાં કાર પાર્ક કરવાની નહીં તમને ઈ રિક્ષા મળશે અથવા તો ઘોડો અથવા તો શું કહેવાય જે ઢસડી લે હતા એ બગી હાથ બગી પત્તારમમાં બોલાવે છે આ છોકરી. જો અહીંયા આવીને આપડે આ કઈ શું જુગાર રમવાનું છે. હા જુગાર રમવાનું છે અહીંયા આવીને. માર્કેટ સુધી ત્યાંથી 20 કે 25 મિનિટ નો ચાલીને આવી તો રસ્તો છે. કાર પાર્કિંગ થી અહીંયા સુધી પહોંચવા માટે 1 કલાક થાય ઘોડા ઉપર. કાર અહીંયા તો આવવાની જ નથી. અને કાર પાર્ક કરવાના મેં અત્યારે 150 રૂપિયા દીધા છે 24 કલાક ને. એમ કીધું કે સવારે 8 વાગે તમારું પૂરું થઈ જાય એટલે બીજા 50 રૂપિયા એક્સ્ટ્રા એટલે 150 રૂપિયા એમાં દીધા છે મેં કાર પાર્ક કરવાના. પછી અંદર આવવાના 50 રૂપિયા પર દીઠ મેમ્બર 250 રૂપિયા એ દીધા છે. અને પ્લસ 950 બધાના આ લોકોની જે રિક્ષા હતી અને અમારા બેના ઘોડા 950 લેખે આ બધો હિસાબ થયો છે. તમે ભાવતાલ કરાવી શકો છો. ઘણાને ઓલા બેન શું કેતા હતા બીજા આવ્યા હતા એ શું કેતા એને કેટલા થયું એને 1300 રૂપિયા કીધા ને. બે વાર આવે છે ને સાદી લ્યો ને તો એનાથી ને ઓછા છે. ઓલા ભાઈ અહીંયા જે મેનેજર હતો ને કીધા 55 રૂપિયા છે. ઘોડા વાળા 1300 રૂપિયા કીધા હતા. તો કેટલા કર્યા ₹6000 ની અમારી હોટલ બુક થઈ છે અને અહીંયા પહોંચવાના 4500 રૂપિયા દીધા. 4500 હજી રિટર્ન જવાનું તો અમે કઈ કેલ્ક્યુલેશન કર્યું નથી. હવે એ જોઈ લઈએ હવે કાલે સવારે. ચાલો હવે અહીંયા જો થોડું થોડું નવું નવું એ લોકો રિનોવેશન કરતા રહીએ છે. પપ્પા અમારે છે ને વ્લોગ એડિટ કરવાનો છે તો એ કરી લઉં પછી આવું. ધંધો નહીં વ્લોગ માં બધા વેઇટ કરતા હોય. વ્લોગ તો કામ ઈ કામ. તમે કેટલા પૈસા કાઢ્યા છે? અમે લાખ લાખ રૂપિયા લઈને બેઠા છે. ઓકે આવું થોડી વાર માં હમણાં એડિટ કરી. બાર વરસાદ આવે છે ઉઠવું છે. મસ્ત વાતાવરણ જો. મારો વ્લોગ જો એડિટ થઈ ગયો છે રેન્ડર નીકળે છે.
ફાઇનલી વરસાદ આવી ગયો. શું નામ છે એનું? રેન ફોરેસ્ટ. વરસાદ પછી માહોલ જોવા નીકળ્યા છીએ, વાહન એ કઈ મળતું નથી. એડવેન્ચર એટલે આ બાજુ તો બીજું અમારા અંદર જે રોકડા છે એના સિવાય કોઈ પબ્લિક નથી દેખાતી. ના મજા આવી જગ્યા એટલે1907. કુદરતી જગ્યાએ રહેવું બહુ જ ગમતું હોય એના માટે આ બેસ્ટ જગ્યા છે. કુદરતી હવા, ઠંડક, બધી જગ્યાએ પ્લાન્ટ્સ, એનિમલ્સ, બર્ડ્સ બધું આવી ગયું હોય. જો આઈથી આ ટ્રેન આ ઉપરા જકા જોઈ લ્યો ગમે અહીંયા ગરી જ જાય. વર્ષો પેલા ઓલી ટોકન વાળી જુગાર ની ગેમ હતી ને અહીંયા જો અલાઉડ છે. આ લોકો અહીંયા બધા રમે છે.